નાઇન્ટી સિક્સ સેવન એફએમ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત આજના કાર્યક્રમમાં આપ મચ્છરજન્ય રોગો તે અંગેની સાવધાની તેનું નિદાન અને સારવાર એ વિશે ડોક્ટર રોનક સોજિત્રાની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત હવે સાંભળશો આકાશવાણીનો કાર્યક્રમ સફળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશી નમસ્કાર મિત્રો એક મચ્છર છે એ તમારો જીવ લઈ શકે ખરા હા કારણ કે મચ્છર કરડવાથી જે બધા રોગ થાય છે ને એમાં અમુક રોગ કોઈક વાર જીવલેણ કક્ષાએ પહોંચી જાય જો સમયસર એનું નિદાન અને સારવાર ન કરવામાં આવે તો ખાસ કરીને ચોમાસાની અંદર આવા જે મેલેરિયા છે ફાલસી ફેરમ છે એ રોગ ઘણા થતા હોય છે કારણ કે આપણે ઘરમાં જે હોય જૂનો ભંગાર રાખ્યો હોય એમાં પાણી ભરાતું હોય આપણે છોડને પાણી પીવડાવું હોય ત્યાં આસપાસ પાણી પડ્યું રહેતું હોય ઘણા કારણો હોય છે તો આજના આરોગ્ય જગત કાર્યક્રમમાં મચ્છરજન્ય રોગો કયા કયા છે એનું નિદાન કઈ રીતે થઈ શકે એની સારવાર કઈ રીતે થઈ શકે એના માટે માહિતી આપવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં ડૉક્ટર રોનક સોજીત્રા સાહેબ ઉપસ્થિત છે ડૉક્ટર રોનકભાઈ આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનો ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ રોનકભાઈ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ઘેર ઘેર મચ્છરજન્ય રોગો ખૂબ થતા હોય છે તો આ મચ્છરજન્ય રોગો કયા કયા છે જેનો સમાવેશ કરી શકીએ મચ્છરજન્ય રોગો જે છે એ બધા જ બોન ડિસીસ તરીકે ઓળખાય છે અને જનરલી એને અલગ અલગ ડિવાઇડ કર્યા છે મેલેરિયા છે ડેન્ગ્યુ છે ચિકનગુનિયા છે અને એઝ વેલ એઝ અત્યારે રીસન્ટલી હમણાં એક ગુજરાતની અંદર બહુ મોટા પ્રમાણમાં ચાંદીપુરમ નામનો રોગ હતો એ પણ બોન ડિસીસ તરીકે જ ઓળખાય કારણ કે એ જે વેક્ટરબોન ડિસીસ મચ્છરજન્ય રોગો છે આપણે મચ્છરજન્ય રોગો કરતા પણ એ કોઈ પણ ઇન્સેક્ટ દ્વારા ફેલાય એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે એ બધા જ રોગોને આપણે મચ્છરજન્ય વેક્ટર આક્ટરબોન ડિસીઝ કહી શકીએ મેલેરિયા છે એની અંદર બીજા ફર્ધર બીજા સબ છે સિમ્પલ મેલેરિયા છે પોઈઝનસ વાયવેક્સ એટલે પી વાયવેક્સ પોઈઝનસ ફાલસીફેરમ એ ત્રણ એના વેરિયન્ટ છે સાથે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા અચ્છા તો આજે મેલેરિયા આપે કહ્યું ફાલસીફેરમ તો આ બધા અલગ અલગ રોગોના લક્ષણો શું હોય છે પેશન્ટમાં લક્ષણો જે છે એ ઓલમોસ્ટ એટી ટુ નાઇન્ટી પર્સન્ટ જેવું જે છે એ સરખા જ હોય છે દરેક પેશન્ટની અંદર શરૂઆતી પીરિયડની અંદર ઠંડી લાગી ના તાવો માથું દુખવું શરીરમાં કળતર દુખાવો થવો અને બીજા આગળ વધતા અંદર ઇન્ટરનલ ઓર્ગન્સની અંદર સોજા આવવા અને ભૂખ ન લાગવાથી લઈને વોમિટિંગ અને એ બધા લક્ષણો જોવા મળતા હોય છે આ જે ચિકન ગુ છે એમના પણ એની અંદર થોડા ઘણા લક્ષણો જે છે એ થોડા એના અલગ હોય છે ની અંદર માનલો કે ઠંડી લાગીને તાવ આવે અને સાથે તમને એની જે ઠંડી લાગવાની ઇન્ટેન્સિટી જે છે એ બહુ વધારે હોય છે ચિકનગુનિયાની અંદર શરીરમાં અસહ્ય દુખાવો થવો સાંધા ચકડાઈ જવા પેશન્ટ એકદમ અસપ્ત થઈ જવો ઉભા થઈને ચાલવું હરફર કરવામાં પણ તકલીફ થતી હોય છે એટલે દસ થી વીસ ટકા લક્ષણોમાં થોડા વેરીએશન હોય છે આ જે જે રોગ બધા થાય મચ્છર કરડવાથી જ થતા હોય છે હા એવું કહી શકાય મચ્છર કરડવાથી જ થઈ શકે એનું કારણ છે કે એના પેરાસાઇટિક પણ હોય અને વાયરસ પણ હોય જેમ કે મલેરિયા જે છે એ પેરાસાઇટિક રોગ છે જે એક મચ્છર કરડવાથી એ પેરાસાઇટ માણસના શરીરની અંદર એન્ટર થાય અને એ પેરાસાઈસ ના કારણે થઈને માણસ મેલેરિયા ડિટેક્ટ થતો હોય છે બીજું ડેન્ગ્યુ જે છે એ વાયરસ છે એક પ્રકારનો વાયરસ જે છે પણ એ ટ્રાન્સમિટ મચ્છર દ્વારા થાય છે વ્યક્તિ થી વ્યક્તિ એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ટ્રાન્સમિટ થાય પણ એને ટ્રાન્સમિટ થવા માટે ઇન્સેક્ટ આયદર મચ્છરની જરૂરિયાત ઊભી થાય તો આ જે મચ્છર કરડે નહીં તો એના માટે શું એક સામાન્ય માણસો શું કાળજી રાખવી જોઈએ મચ્છર ન કરડે એના માટે સૌથી પહેલા તો તમારી આસપાસની જગ્યાઓમાં એનું બ્રીડિંગ એ સૌથી પહેલા ચોક્કસપણે હટાવવું જોઈએ તમારે આસપાસની જગ્યાઓમાં ચોમાસાની અંદર પાણી ભરાવો આજુબાજુ રહેતા કચરો છે તમારા પોટ છે પ્લાન્ટર્સ છે બીજા રોડ પરના પોથોલ્સ છે અને અનઇવન સરફેસ જગ્યા છે જ્યાં તમને પાણી વરસાદી પાણી ભરાય ને જમા થતું હોય એની અંદર મચ્છર ઉત્પન્ન થવાના અને બ્રીડિંગ થવાના ચાન્સીસ વધી જાય સૌથી પહેલા તો એનું બ્રિડિંગ અટકાવીએ બ્રીડિંગ જો માસ ક્વોન્ટિટીમાં ન હોય તો એ મચ્છરનું ઉત્પન્ન થવાનું ચાન્સીસ ઘટી જાય તો પણ આપણે એનાથી બચાવ ચોક્કસપણે કરી શકીએ બીજું આ ચોમાસાની સિઝન દરમિયાન તમે આખી બાઈના કપડાં કપડા જે ગવર્મેન્ટ ઘણા બધા પ્રોગ્રામ દ્વારા અલગ અલગ પ્રોગ્રામ દ્વારા આપણને જણાવી રહી છે એ એની અંદર આપણે એ કરી શકીએ કે ફૂલ સ્લીવના કપડા આખા શરીરને ઢાંકે એવા કપડા બને ત્યાં સુધી પહેરવા જોઈએ અને મચ્છર થી બચવા માટેના જે કંઈ પણ બીજા ઉપાય જે છે જેમ કે ઘરમાં લીમડાનો દૂધ કરવો કે ધુમાડો કરવો કે પછી તમારે કેરોસીન થી લઈને એનો જે ફોગિંગ થાય છે અત્યારે બીજા ઘણા બધા રસ્તાઓ છે મચ્છર થી બચવા માટેના તો એ ઉપાય કરી શકીએ છે બરાબર હા ડોક્ટર રોનકભાઈ ખાસ કે અમુક લોકો કેતા હોય છે કે દિવસે જે મચ્છર કરડે તો જ અમુક મેલેરિયા થાય ને રાત્રે કરડે તો ના થાય આ વાત સાચી છે કારણ કે અમુક પ્રકારના રોગ ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુ એ એક ચોક્કસ પ્રકારના મચ્છરથી ફેલાય છે બરાબર છે એ ચોક્કસ પ્રકારના મચ્છરો જે છે એ જનરલી દિવસ દરમિયાન વધારે અને રાત દરમિયાન ઓછા હોય છે અને એ દિવસે તમને તમારા કામની જગ્યા પર એધર કોઈ પણ બીજી જગ્યાએ કરોડવાથી તમને એ ડેન્ગ્યુ રોગ થવાની શક્યતા વધી જાય અચ્છા આજે આપણે મચ્છરજન્ય રોગોની વાત તો એનું જે જે નિદાન છે એ કેવી રીતે થઈ શકે બ્લડ ટેસ્ટથી થઈ શકે કે બીજું કોઈ રીતે અત્યારે નિદાન વેક્ટરબોન ડિસીઝના નિદાન જે છે એ બહુ જ સરળતાથી તમારા આસપાસની જગ્યાઓમાં આસપાસની લેબોરેટરીની અંદર બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે જે પહેલાના સમયમાં એટલા સરળ હતા નહીં અત્યારે કોઈ પણ જાતના બોન ડિસીઝ તરત જ બે થી ત્રણ કલાકની અંદર તમને એનું ડિટેક્શન મળી શકે છે અને લોહીની સામાન્ય તપાસથી જાણવા મળી શકે છે લોહીની અંદર તમારે કયા પ્રકારનો રોગ છે એ તમારા એક બ્લડ સેમ્પલથી બે થી ત્રણ કલાકની અંદર તમને ડિફાઈન થાય મલેરિયા આ ડેન્ગ્યુ ચિકનગુનિયા બરાબર છે એની સાથે જરૂરિયાત ઊભી થતા ડોક્ટર પણ બીજા તમારા સાથે જે લક્ષણો જો હોય તો એની સાથે તમને બીજા ટેસ્ટ જે છે એ તમને ડિટેક્ટ કરવા માટે હેલ્પફુલ રહી શકે પણ આમ જે પેશન્ટ હોય અથવા તો જેને આવા લક્ષણો દેખાય તો એને પહેલા દિવસ જ ટેસ્ટ કરાવવું જોઈએ કે ચોવીસ કલાક પછી ટેસ્ટ કરાવવા જોઈએ બ્લડ ટેસ્ટ એના પેરામીટર્સમાં એવું છે કે જયારે તમને લક્ષણ દેખાય તો તમે તમારા નજીકના કોઈ પણ ડોક્ટર પાસે જઈને એનું નિદાન પહેલા ડોક્ટર દ્વારા એ પરામર્શ થયા પછી જે તમને એના માટે જે ટેસ્ટ સજેસ્ટ કરે જો એમને લાગે તો એ કરાવે બરાબર છે કારણ કે ડેન્ગ્યુ જે છે એ વેરીયન્ટ ચેન્જ થવાના કારણે ઘણી વખત પહેલા ચોવીસથી લઈને બોતેર કલાક સુધી એનું ડિટેક્શન થવું પોસિબલ થતું નથી લક્ષણ ન દેખાય અને ઇનિશિયલ ફેઝની અંદર સિમ્ટોમેટિક સારવાર આપીને પછી બોતેર કલાકે જો એનું ડિટેક્શન થતું હોય તો એ લક્ષણ માટે ચોવીસથી અડતાલીસ કલાક સુધીની રાહ જોવી પડતી હોય છે બરાબર અચ્છા હવે ધારો કે નિદાન થાય અને ખબર પડે કે મેલેરિયા થાય છે અથવા ફાલસી પેરમ તો પછી એની સારવાર કઈ રીતે શક્ય હોય છે સારવાર દરેક રોગના લક્ષણ પર ડિપેન્ડ કરતી હોય છે પેશન્ટનું ડિટેક્શન કેટલું ઝડપથી થયું છે નિદાન કેટલું ઝડપથી થયું છે પેશન્ટને જો સમયની અંદર નિદાન થઈ જાય તો એક ચોક્કસ પ્રકારની સારવાર જે ઉપલબ્ધ છે દરેક નાના હોસ્પિટલથી લઈને મોટા હોસ્પિટલની અંદર ઉપલબ્ધ છે અને એ ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ થેરાપ્યુટિક ટ્રીટમેન્ટ જે છે એ લેવી દરેકને એડવાઇઝેબલ છે એ પૂરી રીતે આખી ટ્રીટમેન્ટનું પાલન કરે તો એ ચોક્કસ પ્રકારે નિશ્ચિત સમયની અંદર પેશન્ટને સારાવાર મળે અને એ સાજા થઈ શકે છે આમ કેટલા દિવસ લાગે મેલેરિયાની જો આપણે વાત કરીએ તો એ ત્રણ થી પાંચ દિવસ ડેન્ગ્યુ જે છે એ એની અંદર પ્લેટલેટ એટલે સામાન્ય ભાષાની અંદર આપણે પીડાકણો કહેતા હોઈએ છીએ એને જો રિડ્યુસ થયા હોય અને ઘટ્યા હોય તો એ કણો નોર્મલ વે માં આવવા માટે જનરલ સામાન્ય વ્યક્તિને સાત થી દસ દિવસનો સમય લાગતો હોય છે પાંચ દિવસ થી લઈને દસ દિવસની વચ્ચે સારવાર જો ઉપલબ્ધ થઈ જાય તો એ પાંચ થી દસ દિવસની અંદર એ સાજા થઈ શકે પણ એ સાજા થઈ જાય પછી પણ અશક્તિ બહુ લાગતી હોય છે ને એ પોસ્ટ ઇલનેસ વીકનેસ જે કહી શકીએ આપણે કે જે શરીરની અંદર રોગનું કારણે શરીરની અંદર અશક્તિ અને બીજા બધા વાઇટલ જે છે એ ઘટ્યા હોય એને રિકવર થવા માટે ને બોડીને રિસ્પોન્સ આપીને એ રિકવરી આવતા બીજા અઠવાડિયુંથી દસ દિવસનો સમય લાગે છે એના માટે ડૉક્ટરને જો આપ ફરિયાદ કરો તો એ એના માટે તમને યોગ્ય મેડિસિન જે છે જેમ કે શક્તિવર્ધક દવાઓ જે છે તે આપને આપી શકે એનાથી તમે રિકવર ઝડપથી થઈ શકો ઘણા પેશન્ટો કહેતા હશે છે કે આ દવાઓ લીધા પછી ખાવાનું નથી ભાવતું હતું અને ખાતા નથી અને ફૂડ ઇન્ટેક બહુ ઓછો થઈ જાય છે એ દરેક રોગની અંદર એક ચોક્કસ પ્રકારની પરેજી આપવામાં આવતી હોય છે ખોરાકને લઈને અમુક પ્રકારના ખોરાક વર્જિત હોય છે એ ખોરાક વર્જિતના કારણે બીજો અમુક પ્રકારની સારવાર અમુક પ્રકારની દવાઓ જે તમારી ઓજરી પર અસર કરતી હોય છે એટલે ભૂખ ન લાગવી અને સ્વાભાવિક વ્યક્તિ છે વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તો એને ખોરાક ન ભાવે જો ઊ આવે અને ભૂખ લાગે તો માણસ બીમાર જ ન કેવાય બરાબર એટલે ખોરાક ન ઈચ્છા ન લાગી એ બીમાર વ્યક્તિ નું પેલો લક્ષણ અને એ ટેમ્પરરી છે પછી થતો જાય એને આ બધા લોટક દૂર થતા જાય મારે ખાસ પૂછવું છે કે આજે આપણે વાત કરી મેલેરિયા કે ફાલસીફેરમ ફેરમ કે ચિકનગુનિયા તો આ જીવલેણ બની શકે ખરો એમાં જીવ જાય હા જો યોગ્ય સમયે એનું નિદાન ન થાય યોગ્ય સમયે તમે ડોક્ટર સાથે પરામર્શ ન કરો યોગ્ય સમયે તમે એને સારવાર ન પ્રાપ્ત કરી શકો બરાબર છે તો એ ચોક્કસપણે કારણ કે કોઈ પણ રોગ જીવલેણ ત્યારે જ સાબિત થાય કે જ્યારે એક પ્રકારની અવગણના કરવામાં આવે પ્રોપર સમયે એની સારવાર લેવામાં ન આવે તો એ બની શકે છે કારણ કે જો ફાલસી પરમ જે છે એ ઓગણીસો નેવું બે હજાર ના દાયકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એના કારણે જીવ ગુમાવી ચુક્યા છે એ સમયનો અલગ હતો એ વખતે ડિટેક્શન જે છે એ અર્લી ડિટેક્શન પોસિબલ હતું નહીં ઈઝી ડિટેક્શન હતું નહીં અને એ હવે એટલી સરળતાથી છે એટલે એની અવગણવા કરવી એ યોગ્ય નથી બરાબર છે એટલે અત્યારે જે ફેસિલિટી છે એ પ્રમાણે એ ડિટેક્શન ઝડપથી થઈ જાય તો કોઈ ટ્રીટમેન્ટ ન ટ્રીટમેન્ટ ઝડપથી ઝડપથી મળી જાય અને નવી નવી દવાઓ પણ અસરકારક એના વિશે શોધી હોય એટલે ફેર ગણવો પડે છે હવે આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આ જે આવા રોગ ન થાય એના માટે વિશેષ કાળજી શું લેવાવી જોઈએ આ રોગ ન થાય એનું સૌથી મોટું એક આપણે એક સોસાયટીના અભિન્ન અંગ છે તો આપણે સૌથી શરૂઆત પહેલા આપણાથી કરીએ આપણા ઘર પરિવારને બચાવવા માટે આપણી આજુબાજુનું તમામ જગ્યાઓ પરથી કોઈ પણ જાતનો વધારાનો ભંગાર કે કબાટ કે એવું કંઈ હોય તો એને ચોમાસા પહેલાં દૂર કરવો આજુબાજુની ભાગમાં જે પાણી ભરાય એ પાણીનો પણ બને એટલો ચોક્કસ ઉપાય કરીને ચોમાસા પહેલા બીજું મચ્છર બ્રીડિંગને કોઈ પણ રીતે અટકાવવું એમાં જરૂર પડે તો સરકારી સંસાધનોનો ઉપયોગ કરવો ત્યાં ફરિયાદ કરો ઘણા બધા નંબર્સ છે એની પર ઉપયોગ કરીને તમે આજુબાજુના મચ્છરનું બ્રીડિંગ જે છે તમે સ્ટોપ કરી શકો છો બરાબર અને મચ્છરદાનીમાં ખાસ કરીને જરૂર જરૂર જો એ અમુક એરિયા છે કે જેની અંદર મચ્છરનું પ્રમાણ વધારે હોય ગ્રીનરીસ વધારે હોય તો ત્યાં આગળ મચ્છરનું બ્રીડિંગ થવું સ્વાભાવિક છે અને ત્યાં આગળ તમને એ બધા જ પ્રકારના જેમ કે અમુક પ્રકારના કોઈલ જે છે અમુક ફોગિંગ છે એ તમે કરી શકો આસપાસ તમે મચ્છરોને ટાળવા માટે તો આવા કોઈ પણ લક્ષણો દેખાય આપે કહેવા તો એણે તતત જ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જવું જોઈએ સંપર્ક અને એની નિદાન કરાવી લેવું જોઈએ બ્લડ ટેસ્ટને બધું અને સારવાર બને એટલી ઝડપથી શરૂ કરાવી લેવી જોઈએ તો શ્રોતા મિત્રો આજે મચ્છરજન્ય રોગ અને એનું નિદાન એની સારવાર અને એનાની જે સાવચેતી છે એ વિશે ડૉક્ટર રોનક સોચિત્રા પાસે હવે ખૂબ ઉપયોગી માહિતી મેળવી આશા છે કે ડૉક્ટર રોનક સોચિત્રાએ કહેલી જે ખાસ ટીપ્સ છે કે આજુબાજુનું આંગણું સ્વચ્છ રાખવું કોઈ પણ પાણી જે ભરાયેલું હોય કોઈ પણ પોટમાં ખાલી કરી દેવું એટલું રાખશો તો ચોક્કસ તમે આ રોગમાંથી બચી શકશો ડોક્ટર રોનક સોચેતા આજે આપનો કિંમતી સમય કાઢીને અમારા આકાશવાણી સ્ટુડિયો આવ્યો અમારા સોટા મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત જેમાં મચ્છરજન્ય રોગો તે અંગેની સાવધાની તેનું નિદાન અને સારવાર એ વિશે ડોક્ટર રોનક સોજિત્રાની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી કાર્યક્રમનું પ્રસારણ નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન એફએમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું